साहेब छेल्ला त्रण दायकामां कदाच सेना माटे पड़कार जे समय छे पड़कारजनक जे समय छे ए नहोतो एवो पड़कारजनक समय अत्यारे आव्यो। हूँ श्रीनगरना आईजीनुं एक निवेदन वाँचतो हतो એમાં એવું કહેતા હતા કે પહેલીવાર અમે લોકો આ પ્રકારની લાચારીને જોઈ રહ્યા છીએ કે એક એક નાગરિકનો પીછો કરે છે અને એને એના કપાળ પર ગોળી મારીને એને મારી નાખે છે। તો એક આદેશ એવો થયો છે કે જેટલા પણ નાગરિકો છે આજે બહારથી આવેલા કાશ્મીરની બહારથી આવેલા નાગરિકો એને પોલીસ અને આર્મીના કેમ્પમાં અત્યારે લઈ જવાનું એક જે છે એ કામ ચાલી રહ્યું છે જોશી સાહેબ। પણ મારો સવાલ એ હતો કે ત્રણ દાયકામાં સૌથી પડકારજનક સ્થિતિ આપણી સેના માટે અત્યારે ઘાટીમાં છે। જી ચોક્કસપણે હેમંતજી, સર્વપ્રથમ તો હેમંતજી આપના કાર્યક્રમ મહામંથન અને વીટીવી ન્યૂઝના માધ્યમથી છેલ્લા 10-15 દિવસોમાં જે સૈનિકો શહીદ થયા છે અને જે નિર્દોષ નાગરિકોએ તેમનો જીવ ગુમાવ્યો છે તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ, સલામ કરીએ અને એમના પરિવારજનોને સાથે આપણે સાંત્વના દાખવીએ। આપના પ્રશ્નનો પડકારજનક પ્રશ્ન જે સ્થિતિ ઉદ્ભવ થઈ છે એનો જવાબ આપવું હોય પેલા એક વાત કહું તો હેમંતજી, થોડી વાર હું બધા પેનલિસ્ટને જયારે સાંભળતો હતો અને સારું થયું કે મારે છેલ્લે બોલવાનું થયું, થોડી મને એવી સ્થિતિ યાદ આવી કે નાનપણમાં નાના હતા ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા અને ટ્યુશનમાં પણ અમુક મિત્રો જતા તો કોઈ ગણિતનો દાખલો ગણીને એના સોલ્યુશન સુધી પહોંચવું હોય, દાખલો પડકારજનક હોય સોલ્યુશન સુધી પહોંચવું હોય તો સ્કૂલના ટીચર એમ કહેતા કે આ મેથડથી જ જવાબ મળશે અને ટ્યુશન ટીચર એમ કહેતા કે આ જ મેથડથી જવાબ મળશે, કંઈક એવી સ્થિતિ અત્યારે થઈ હોય એવું લાગે છે। બસ ખાલી ફેર એટલો હતો કે ગણિતની બદલે અહીંયા ઇતિહાસની ચર્ચા થતી હતી, પણ હું એમ કહીશ કે જે મેન ઓન ગ્રાઉન્ડ છે, જે જગ્યા પર મોરચા પર ઉભો રહીને જે સૈનિક લડે છે, જે સૈન્ય કામ કરે છે, એમનો પરિપ્રેક્ષ્ય તદ્દન અલગ હોય છે। એ જ ઉદાહરણ સાથે જો સરખાવવાનો પ્રયત્ન કરું તો વિદ્યાર્થી બિચારો કરે શું, કોઈ એક મેથડ તરફ વાત કરે છે, બીજા લોકો બીજી મેથડ તરફ વાત કરે છે, વસ્તુ સ્થિતિ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ હોય છે અને એ સૈનિકોને ખબર હોય છે અને જે તમે નિવેદનની વાત કરી એમણે જે પડકારજનક કીધું એ વાત છે। હરીજીએ ખૂબ સરસ વાત કરી કે આપણે સંપૂર્ણતા સાથે આખા મુદ્દાને જોવો જોઈએ। મુદ્દા સર ત્રણ વાત કહી દઉં હેમંતજી બહુ ફટાફટ, કે એક તો આ પ્રશ્નને એકલો પાકિસ્તાનનો પ્રશ્ન કે એકલા કાશ્મીરના પ્રશ્ન તરીકે જોવાની જરૂર નથી, અફઘાનિસ્તાનનો સ્પીલ ઓવર ટેરરિઝમ અહીંયા આવે છે એ થાય છે, મર્સિનરીઝ છે। બીજું આ આતંકવાદનો દરેક આતંકવાદી કૃત્યનો એક મોટિવ હોય, આનો મોટિવ માત્ર જમ્મુ કાશ્મીરને અલગ થલગ પાડવું નથી, ટાર્ગેટ કિલિંગ વાળા આતંકવાદનો મકસદ એ પણ છે કે આના પડઘા બિહારમાં પડે, આના પડઘા ઉત્તર પ્રદેશમાં પડે અને ત્યાંના ચીફ મિનિસ્ટરો ત્યાંના નાગરિકો પણ એ અવાજ ઉઠાવે કે આ ખોટું થાય છે અને 370 જે કામ કર્યું કદાચ જમ્મુ કાશ્મીરને વધુ નજીક લાવવાનું એને તોડવાનું કામ થઈ રહ્યું છે। પડકારજનક એટલા માટે સાવ અંતમાં પૂરું કરું હેમંતજી કે એટલા માટે પડકારજનક છે કે LOC થી સંકોચાઈને ત્રાસવાદ હવે આપણી શેરી ગલીઓ શહેરોમાં આવી ગયો છે। એક સમયે LOC ઉપરના આતંકવાદથી બચવા માટે રાષ્ટ્રીય રાઇફલ્સ નામના એક દળનું ગઠન થયું, હવે કદાચ એ સમય છે કે અર્બન વોરફેર શેરી ગલી ગામડામાં ઇન્ટેલિજન્સ ગેધર કરી આવા એક એક વ્યક્તિની પાછળ કંઈ એક એક સૈનિક નહીં લગાડી શકાય તો આવા ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી શકે એ અને અર્બન વોરફેરમાં જે પારંગત હોય એવી કોઈ ઘટકનું ત્યાં લાગવું, મેબી એક ઓપ્શન આપું કે રેપિડ એક્શન ફોર્સ જેવું કોઈ દળ હોય એ ત્યાં કામે લાગે તો કદાચ આપણે વીડ આઉટ કરી શકશું। જમ્મુ કાશ્મીર પ્રસિદ્ધ છે ત્યાં સફરજનની ખેતી માટે, આ આપણા દેશના ટોપલામાંથી સડેલા સફરજનોને જો આવી રીતે કાઢશું ગલી ગલીથી તો કદાચ આપણે લાંબા સમય પછી એક શાંત જમ્મુ કાશ્મીર અને એક શાંત ભારતની કલ્પનાને મૂર્તિમંત કરી શકીએ।